ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वमनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः पुरुष प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणं गुणसंगोऽस्य सदसद्यो निजन्मसु पुरुषः आत्मा प्रकृतिस्थ प्रकृतितया तिष्ठति प्रकृति अहम भाव तादात्म धराविंद है लोग पुरुष ने प्रकृतिस्थ प्रकृति में है लोग न तो स्वस्थ है पता न स्वरूप में स्थित नहीं प्रकृति में स्थित है प्रकृति ने आत्मा रूपे जाने से इस प्रकार स्थित है प्रकृति में आत्मा भाव धरावे से पता न स्वरूप में नहीं भुंगते प्रकृतिजान गुणान प्रकृतिजान प्रकृति में जन्मेला गुणों तो भिन्न भिन्न प्रकार गुण छे देहना गुण हो इंद्रियों गुण हो प्राण गुण हो भूख तरस वृद्धावस्था मृत्यु मन गुण हो बुद्धि गुण हो कर्तृत्व भोक्तृत्व वगैरह अब यानी भुंगते આ બધાને ભોગવે છે મનુષ્યોહમ કેવી રીતે ભોગવે છે મનુષ્યોહમ બ્રાહ્મણોહમ ગૃહી યતિ મૂઢ આ બધા ગુણોમાં અહંભાવ ધરાવે છે કારણે આ પ્રકારના ખ્યાલ પોતાને વિશે સેવે છે કે હું મનુષ્ય છું બ્રાહ્મણ છું યતિ છું ગૃહસ્થી છું ગૃહી છું પંડિત છું શિષ્ટ છું ભ્રષ્ટ છું વગેરે કરતા ભોગતા સુખી દુઃખી
આ બધા પ્રકારના પોતાને વિશેના ખ્યાલ પ્રકૃતિના ગુણો એના વિકારો સુખ એ પ્રકૃતિનો વિકાર છે એમાં અહંભાવથી સુખી દુઃખ દુઃખી મૂળ મોહ મૂઢ વગેરે ટૂંકમાં પ્રકૃતિમાં અને એના ગુણો એટલે કે એના વિકારોમાં અહંભાવ ધરાવવાને કારણે આત્મા પોતાના વિશે આ પ્રકારનો ખ્યાલ સેવે છે જે સવારમાં ચર્ચા કરવામાં આવી સ્વયં પ્રકૃત્યાત્મક ભૂતવા તદ્ધર્માન પોતે પ્રકૃતિ આત્મા એટલે પ્રકૃતિ પોતાના આત્મા હોય પ્રકૃતિ બની ગયા એમ કહે ચાલે એને પ્રકૃતિના જે ગુણો છે એ પુણ્યપાપ છે જન્મ જરા મૃત્યુ વગેરે છે એ બધાને પોતાના હોય પ્રકાર અનુભવે છે પોતી જ હોય તો અનુભવે છે ગુણો હોય સતઃ અસતશ્ચ હે ગુણો હોય કે ના હોય કલ્પનામાં કરી હોય એ બધા ગુણોને પોતાના માને છે પોતે માને છે અસ્ય સદ અસદ્યોની જન્મસુ આ પુરુષ કે આત્માની સારી નરસી યોનિમાં જન્મ માટે સારી યોનિ પુણ્ય યોનિ ખરાબ યોનિ પાપ યોનિ ગુણ સંગ્રહ ભગવાન કે ગુણો સાથેનો સંગ્રહ એ અનમળનું કારણ છે હવે સંઘ શબ્દનો વ્યાકરણ દ્વારા અર્થ કર્યો કામ એક અર્થ કરો સજ્જતે અનેન એથી સંગ્રહ જેનાથી મનુષ્ય આસક્ત બને છે એને સંઘ કહેવાય એવી એવી જાતની વ્યુત્પત્તિ કરી કારણ વ્યુત્પત્તિ એ પ્રકારે સંઘ શબ્દનો અર્થ કામ કરવામાં કારણ કે કામથી માણસ એ આસક્ત બને છે તો આ પ્રકારે કામ છે એની પાસે કર્મ કરાવે જેનું કર્મફળ પ્રાપ્ત થાય એ રીતે ભિન્ન ભિન્ન પ્રકારની જેવું કર્મ પુણ્ય કર્મ હોય તો પુણ્યની પુણ્ય એવું પુણ્યને કર્મણ ભવતિ પાપ પાપેન એ પ્રકારે સારી નરસી યોનિઓમાં જન્મનું કારણ બને છે તો ગુણસંગનો તો કામ કરવામાં આવે અથવા ગુણસંગ્રહ જેનાથી સજ્જતે બધ્યતે જેનાથી માણસ બંધાય છે કઈ રીતે ગુણેશુ દેહેન્દ્રિયાદિષુ અહમ મમ ઇતિ અહમ ઇતિ તો ગુણો કહો પ્રકૃતિના વિકાર કહો દેહ ઇન્દ્રિય વગેરેમાં અહમ એટલે કે હું દેહ છું પુરુષ છું વગેરે કહેવામાં આવ્યું જ ખરેખર તો પ્રકૃતિજાન ગુણાન ભૂંગતે ભોગવે છે એ તો કહ્યું કે પ્રકૃતિમાંથી જન્મેલા ગુણો અહંભાવ ધરાવીને પોતાના વિશાળ ખ્યાલ સેવે છે ગુણસંગ્રહમાં એવો જ અર્થ કરવામાં આવ્યો કે ગુણને આત્મતયા માનો એના ગુણસંગ્રહ દેહેન્દ્રિયાદિષુ અહમિતિ અહંત્વ અભિનિવેશ લક્ષણ દેહમાં પ્રાણમાં ઇન્દ્રિયમાં હું છું એ પ્રકારનો અભિનિવેશ લક્ષણ કરો એને કારણે શબ્દ સ્પર્શ વગેરે ભોગ્ય વિષય બને અને તેથી ભોગ્ય બને હું ભોગતા બનું આ પ્રકારે સંબંધ કેવો છે ગુણ આધ્યાત્મિક સંબંધ છે આત્માને કશા સાથે વાસ્તવિક સંબંધ ના હોઈ શકે આત્મા પારમાર્થિક ભિન્ન સત્તા ધરાવનાર છે એટલે કોઈ સ્પર્શે જ નથી છતાં આધ્યાત્મિક અધ્યાસ દ્વારા આત્મા પોતાના વિશે આ પ્રકારના ભ્રમ સેવે છે અવિદ્યાવતે હિ પુરુષસ્ય કામઃ કર્મ અપિ સતસદ્યોનિષુ જન્માદિષુ દુઃખ કારણમ એટલે કામ છે કોને બાંધે છે અજ્ઞાની મનુષ્યને બંધન કરનારો છે અર્થાત જ્ઞાની પુરુષમાં કામ હોય તો પણ એ કામ બંધન કરનારો નથી એટલે બંધન કરનારી કામના ન હોય પછી સ્વામીજી કે બાઇન્ડિંગ ડિઝાયર એવો એક શબ્દ પ્રયોગ કરે બાઇન્ડિંગ ડિઝાયર બંધન કરનારી ઈચ્છા પ્રદેહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન
अज्ञानी पुरुष ना मनमा से बधी ज कामनाओ दूर थी गई एटले के बंधनात्मक कामनाओ दूर थी। अज्ञान मांथी जन्मेली कामनाओ दूर थी। ज्ञान सहित नी कामना होय जे बंधन करनार ना होय ए होय सके। ज्ञानी पुरुष में पण कामना होय कि परोपकार नी वगैरह एवी कामना होय जे निस्वार्थ होय जे बंधन करनार ना ए प्रकारनी कामना ज्ञान साथे पण संभवी शके। पर स्वार्थ कहो काम क्रोध लोभ आ वस्तु संभवी ना शके। तो क्योंकि आ रीते अज्ञान जैसे काम पर अज्ञान जारे हो तेरे बंधन करना निवड़े ज्ञान हो जारे काम बंधन करना निवड़त नहीं। इतना माटे आ बंधन मांथी अज्ञान मांथी काम द्वारा जन्मेला बंधन मांथी मुक्त थवानो उपाय छे ज्ञान। तन्निवृत्तिकारम आत्मयाथात्म विज्ञानमेव। आ प्रकारे बंधन करनारा काम मांथी जन्मेलो बंधन जैसे ये आत्मा यथार्थ ज्ञान थी दूर है। तो 709 पर छेल्ले कहू तच्च न सत्तन्नासदुच्यते। आम भगवाने 12 श्लोक में कहू न सत्तन्नासदुच्यते तद ब्रह्म। ये ब्रह्म सत्पण ना कहवाय असत्पण ना कहवाय एम कर प्रकृति एना विकारा बद्धा थी ना बद्धा संस्पर्श थी पण संबंधी शून्य से ये प्रकार अतन निषेध द्वारा सत ब्रह्म सत्पण नहीं असत्पण नहीं आ रीते ब्रह्म ज नहीं निषेध द्वारा कहम आ सद्भाव सिद्ध है। એટલે માત્ર નિષેધ કરવામાં આવે ત્યારે છે તો બરાબર, કદાચ કોઈ એવા નિર્ણય પર આવે કે આ બધી વસ્તુનો નિષેધ થાય છે એટલે બ્રહ્મ કદાચ શૂન્ય છે અસત છે ન હોવું એવો બ્રહ્મનો સ્વભાવ દેખે છે સદભાવ સિદ્ધ હે તો કંઈ બ્રહ્મ છે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ સત અસત બંનેનો બ્રહ્મમાંથી નિષેધ થયો બ્રહ્મ અસત નથી અસત અસત એટલે કાર્ય કારણનો નિર્ણય થયો નિષેધ થયો બ્રહ્મ અસત એટલે સત્તા ન ધરાવનાર એવું નથી જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્ય એમ કહીને ભગવાને બ્રહ્મનું જે સ્વરૂપ લક્ષણ એ પણ કહ્યું। તો હવે આપણે આગળ વધીએ 22 શ્લોકથી 710 થી। પુનઃ તદેવ પરમ તત્વ આ ઘણો અગત્યનો શ્લોક છે જે આત્માના સ્વરૂપનું નિરૂપણ કરે છે। પુનરભી તદેવ તત્વ ભગવાને આ આત્મતત્વનો બ્રહ્મતત્વનું નિરૂપણ કર્યું ન સત્તન્નાસદુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ વગેરે। પુનરભી વળી પાછું તદેવ પરમ તત્વ એ જ પરમ તત્વ મુમુક્ષું સમ્યક અધિગમયેતું મુમુક્ષુઓ સાયદ અધિગમ અર્થાત જ્ઞાન પ્રાપ્ત કહે છે તત્વ એ માટે આત્મન એટલે એ જ પ્રકારની વાત ભગવાન કહી રહ્યા છે કે બ્રહ્મ સત પણ નથી અસત પણ નથી અર્થાત પ્રકૃતિ સાધના સંબંધથી સંપૂર્ણ મુક્ત છે। અને વળી પછી બ્રહ્મ કેવું છે બંને વસ્તુ કહેવામાં આવે એવું એ પણ કહે છે। આ પ્રકારે ટીકાકાર સમજાવે છે ભગવાન આગળ જે કહ્યું અતન નિષેધ જે બ્રહ્મ નથી અને નિષેધ દ્વારા એને બ્રહ્મ છે એના એના વિધાન દ્વારા આત્મન પ્રકૃતિ તત્કાર્ય સંબંધ રાહિત્યમ આત્મા પ્રકૃતિ અને પ્રકૃતિના ગુણો કહો કાર્ય કહો વિકારો કહો દેહિન્દ્ર મન બુદ્ધિ વગેરે શબ્દ સ્પર્શ સુખ દુઃખ એ બધાના સંબંધી આત્મા સતત મુક્ત છે
नित्य शुद्ध से, मुक्त से, नित्य मुक्त से, वो सवार में सरस समझा तद्रही तत्वेन प्रकृति साथ ना कुर्म का ना संबंध थी रहित होने कारण शुद्ध से चिदेक रसस्य ब्रह्म अभिन्नत्व अभिन्नत्व च बोधय थी। तो आत्मा प्रकृति सर्वत्र रहित हो तो क्यों है? तो के शुद्ध से चिदेक रसस्य शुद्ध चैतन्य एक रस एक मात्र चैतन्य जे चैतन्य से कसी वस्तु ना अवकाश नहीं। एवं जो आत्मा से ये ब्रह्म से वो अभेद पण अहीं कहे पछी ना 22 श्लोक में उपद्रष्टा तो कहे उपद्रष्टानुमंता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः देहेस्मिन् पुरुषः परः उपद्रष्टा समीप में रहलो दृष्टा अनुमंता अनुमति आपनार भर्ता पोषण करनार भोक्ता भोगवनार महेश्वर महान ईश्वर परमात्मा इति च अने वही परमात्मा इति उक्तः देहेस्मिन् पुरुषः परः देहेस्मिन् अस्मिन् देहे पुरुषः परः परः पुरुषः आ देह में जे परम पुरुष है एने उपद्रष्टा अनुमंता भर्ता भोक्ता महेश्वर परमात्मा ए प्रकार कहवायो छे। भगवान कहे अर्थात आत्मा विषय जे कहवायो छे भगवान अनुवाद करी रहा है उक्त तो टीका कर गए छे एटले देहेस्मिन् पुरुषः परः कई शुरुआत करे छे देहेस्मिन् अस्मिन् देहे आ देह में देहेशु कार्यकरण संघात लक्षण देह में स्थूल देह आयो सूक्ष्म देह आयो कार्य आयो कर्ण एट सूक्ष्म देह कार्य स्थूल देह एम आ पुरुष एट कोण यह अस्मत्पद प्रत्यार्थ अस्मत्पद अस्मत् शब्द अस्मत् शब्द हूँ मारे वपराय से तो अस्मत् शब्द प्रत्यय अर्थ है अस्मत् पद अस्मत् हूँ ये शब्द ये हूँ शब्द प्रयोग थे तो जे प्रकार ज्ञान के वृत्ति जन्मे छे एने आपणे प्रत्यय कही तो अहम ये शब्द ये शब्द द्वारा जो ख्याल जन्मे साचो अर्थ कहो आत्मा आप साचो अर्थ न जाता हो तो अहंकार ने आप अहम एवं कही वास्तव में तो ये अहम जो है शू साचो अर्थ है यू अन्वेषण करिए तो ये क्या जी अटके तो के पुरुष है परमात्मा आत्मा अस्मिन् देहे पुरुष है लेकिन आत्मा सह देहेन्द्र पर भवती या पर शब्द ना अर्थ करो आम तो पर परम थव जो थी सके पर एट अन्य कर पर शब्द ना एवं अर्थ है पर एट अन्य भिन्न तो आ कहवा कारण शू है कि एनी एज प्रकार निरूपण एमने आम कहू न सत्तन ना सदुच्चते परमात्मा सत पण नथी असत नथी सद असत एटले प्रकृति भिन्न ए दरेक दरेक शब्द द्वारा प्रकृति भेद कहेशे एटले के एनी साथे अहींया आगळ आ संगति जोड़े छे आगळ जे कहेवानी साथे एटले परम अर्थ भिन्न है यो भवती टूंकमां आ परमात्मा आत्मा जे आ उपाधिमां छे ए देह इंद्रिय वगैरह करता भिन्न छे तो शाह उक्त कुछ
उपाधि मां रहेलो आत्मा जाए के रहेलो आत्मा उपाधि करता भिन्न है यो आप क्या कारण थी कहो छो कि उपद्रष्टा अनुमंता भर्ता भोक्ता महेश्वर परमात्मा आ बदा शब्द बताओ से कि आत्मा उपाधि करता भिन्न है गम्य तो वाँकू चूक कर प्रकार समझा एक बार आत्मा पकड़ू ने भाई तेरे ए प्रकार अर्थ करवज पड़े इसमें उपद्रष्टा जगह कहवा नहीं आप छता है एट बहुत लाबू घनी थी जाए कि कहवा तेरे दरेक वस्तु ने बाकी चूं कर प्रकार बताव पड़े एवं नहीं करो छता टूंक में दरेक शब्द में अर्थ आ प्रकार कर परमात्मा भिन्न है प्रकृति करता भिन्न है शब्द अर्थ पर आपे जो ये कहे कि भेद पर बतावे उपद्रष्टा कहे सर्वस्य दृष्टा चिदा तो पहला उपद्रष्टा उपरी दृष्टा उपद्रष्टा उपन अर्थ उपरी ऊपर रहेलो दृष्टा एक नीचे रहेलो दृष्टा है बीजो ऊपर रहेलो दृष्टा है नीचे दृष्टा कौन से चिदावास कहो अहंकार कहो ए दृष्टा एट मुख्य अर्थ में दृष्टा है हूँ जयरे दृष्टा कहूँ मारी जात ने कि मेरी वृत्तियों जाना बदल तेरे ये दृष्टा कौन से अहंकार ये चिदावास कहो ये पर दृष्टा से एट्ले सर्वस्य दृष्टा चिदावास है टूंक में आ इंद्रिय मन बुद्धि वगैरह दृष्टा कौन से चिदावास कहो अहंकार कहो एक अहम वृत्ति से बाकी ने बधी करण वृत्ति से इदम वृत्ति से तो बधा तद व्यापारम तो साक्षेतेन तो तम तद आज बधा दृष्टा से चिदावास से अहंकार से अहंकार ने अहंकार प्रवृत्ति ने ऊपर से रही ने साक्षी रूपे दृष्टा से उपद्रष्टा कहम आए उपरी दृष्टा उपद्रष्टा एक એમણે વિલક્ષણ અર્થ આપ્યો પોતાનો પછી નીતર પછી અર્થ છે જે સામે આપવામાં આવે પરંપરાગત યદ્વા ઉપર એટલે ઉપરને તો ઉપરી કરવામાં આવે તો ઉપર સમીપે અથવા સમીપમાં રહેલો દ્રષ્ટા જે અત્યંત સમીપ છે ઉપનિષદ શબ્દનો અર્થ સમજાવે કે ઉપર એટલે સમીપવર્તી તો કઈ વસ્તુ છે જે समीप वर्त निसंकोच समीप में तो बाहर वस्तु करता हॉल दीवार करता टेबल करता मारू शरीर एम करता करता दरेक वस्तु समीप कशाक तुलना में निसंकोच समीप है तो आत्मा बुद्धि अभी अंतरतया प्रत्यक्त स्थित सन बुद्धि तो बधा करता सूक्ष्म है अंतरतम से एना करता वो अंतर है बुद्धिम तद व्यापारम च दृश्य जातम सर्वम साक्षात अविक्रियात्मा पश्यति बे प्रकारना दृष्टा था एक दृष्टा केवो छे के जेम दृश्य बदलाय ने तेम दृष्टा पण बदलाय आपणे केवा दृष्टा छे जेने अंग्रेजी सब्जेक्ट कहेवाय दृष्टा ए दृश्य बदलाय एटले दृष्टा बदलाय तो शब्द दृश्य हो तो शब्द नो दृष्टा बनो स्पर्श हो स्पर्श नो दृष्टा बनो ये दृश्य प्रमाण दृष्टा में आप ये प्रकार परिवर्तन आए ये प्रकार एक दृष्टा है आप अनित्य दृष्टा कही साक्षात अविक्रियात्मा पश्यति यो दृष्टा एवो छे जे बधाने दर्शन करे छे पर कोई प्रकार विकार ने प्राप्त थतो नथी ये दृश्य से जिन दर्शन करवामां आवे ये तो विकार ने प्राप्त थाय जिम के आ अहंकार वडे अस्मत प्रत्यय से ये पण सुखी दुखी करता भोगता विकार ने प्राप्त थाय एनुं पण दर्शन करना एनुं पण साक्षी एनुं प्रकाशित करना कोई प्रकार विकार प्राप्त थया होगे प्रकाशित करना जेम प्रकाश छे प्रकाशित करतो कोई प्रकार विकार प्राप्त कर्या वगैरह
એમ ચૈતન્ય સ્વરૂપ આત્મા આ અહંકારનો એ દ્રષ્ટાનો પણ બુદ્ધિ જે નજીક પણ એનો પણ દ્રષ્ટા છે. કેવો? નિર્વિકાર દ્રષ્ટા, નિર્વિકાર સાક્ષી ઉપદ્રષ્ટા. કહે હેતુ ગર્ભિતમ ઇદમ વિશેષણમ. આ હેતુ ગર્ભ, આ વિશેષમાં હેતુ રહેલો છે. ઉપદ્રષ્ટા એમ કહેવા દ્વારા એમાં હેતુ રહેલો છે, કારણ રહેલું છે. શું છે? તો કે ઉપદ્રષ્ટા શબ્દ દ્વારા આપણે આ પ્રકારે યુક્તિ કરી શકીએ અને સમજી શકીએ. ઉપદ્રષ્ટા શબ્દે આપણે કંઈક કહી જાય છે, માત્ર સમીપમાં દ્રષ્ટા એટલું જ નહીં, પરંતુ બીજું શું કહે છે? આત્મા બુદ્ધ્યાદેહ ભિન્ન ઉપદ્રષ્ટુત્વાત યજ્ઞોપદ્રષ્ટુવત ઇતિ. આમ સમીપવર્તી દ્રષ્ટા કહેવાય. એટલે ટૂંકમાં આ દ્રષ્ટા છે એ જે દૃશ્ય તેને કે ભિન્ન છે. ઉપદ્રષ્ટા પણ કહે છે કે આત્મા આ બુદ્ધિ વગેરે બધા જે દૃશ્ય છે એ પ્રકૃતિ કરતાં ભિન્ન છે. એ ઉપદ્રષ્ટા શબ્દમાં ઉપસમીપનો દ્રષ્ટા, એમાં જે દૃશ્ય એના કરતાં ભિન્ન છે એ અર્થ અંદર ગર્ભિત છે, એ રહેલું છે, સૂચિત છે. તો કેવી રીતે આપ કહો? નહીં, યજ્ઞોપદ્રષ્ટા યજમાનાદિષુ અન્યતમ ભવતી. ભાષ્યકર આ પ્રકારનો દ્રષ્ટાંત આપે છે ઉપદ્રષ્ટા સમજાવવા માટે કે સમીપમાં દ્રષ્ટા યજ્ઞની ક્રિયા ચાલતી હોય ત્યારે એક એમાં એક જે ઋત્વિક હોય છે એને બ્રહ્મા કહેવામાં આવે છે. એક હોતા હોય, એક અધ્વર્ય હોય, આ બધા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ઉદ્ગાતૃ હોય, આ બધાના ઉપર ધ્યાન રાખનાર, એનું નિરીક્ષણ કરનાર એક ચોથો છે જે અથર્વવેદનો કહેવાય, એને બ્રહ્મા કહેવાય. તો યજ્ઞોપદ્રષ્ટા આ જે ઋત્વિક છે જેને આવી રીતે ઉપદ્રષ્ટા કહો, બ્રહ્મા કહો, યજમાન અન્યતમો ન ભવતી. આ જે બધા સમગ્ર યજ્ઞ યાગાદિ પ્રક્રિયા ચાલી રહી છે બધાનું નિરીક્ષણ કરનાર એમાં એક ના હોય. ટૂંકમાં જે લોકો યાગ કરે એમાં એક આ ના હોય, આ એમના કદાચ જુદો હોય. તો ધન્ય તમે તો ઉપદ્રષ્ટ, કારણ કે એમાં એક હોય તો એ દ્રષ્ટા ના હોઈ શકે, એ કરતા હોય. માટે આ દ્રષ્ટા ક્યારે હોય, સાક્ષી ક્યારે હોય? તો કે એ બધા કરતા ભિન્ન હોય. તો સમજાવે ઉપદ્રષ્ટુત્વ નામ વ્યાપારીન્યત્વે સર્વ્યાપૃતતયા તાટસ્થ્યેન વ્યાપારી તદ્વ્યાપાર દર્શન માત્ર એક પરત્વ. આ પ્રકારે આ શબ્દનો અર્થ કરવા દ્વારા પોતાના સ્વરૂપનું કેમ ચિંતન કરવું બતાવે છે આપણને. ઉપદ્રષ્ટાપણું કોને કહેવાય? વ્યાપારી અન્ય, પોતે વ્યાપારી નથી એટલે પોતે કોઈ વ્યાપાર નથી કરતો, પોતે કોઈ ક્રિયા કરતો નથી. અન્યત્વે સતી અવ્યાપૃતતયા, એક તકાર જોઈને અવ્યાપૃતતયા તાટસ્થ્યેન, પોતે વ્યાપાર કે પ્રવૃત્તિ કર્યા વગર તટસ્થ રહીને. વ્યાપારી જે બધા પ્રવૃત્તિ કરી રહ્યા છે એ લોકો બીજા બધા ઋત્વિકો યજમાન વગેરે અને એમની પ્રવૃત્તિ એ બધાનું દર્શન માત્ર કરનાર હોય. આપણે પહેલાંને એ ઋત્વિક જેની આપણે બ્રહ્મા કહ્યો એ પોતે કોઈ પ્રવૃત્તિ કરતો નથી, તટસ્થ રહે છે. જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ લોકો અને એમના બધી પ્રવૃત્તિ બધાનું માત્ર દર્શન જ કરનાર છે. એટલે એનામાં કોઈ વિકાર, એટલે નિર્વિકાર દ્રષ્ટા છે. બધા કદાચ અન્ય છે, પ્રવૃત્તિ કરનાર કદાચ અન્ય છે. તથા ઉપદ્રષ્ટા દ્રષ્ટવ્યેભ્ય સર્વેભ્ય યજમાનેભ્ય ભિન્ન એ ભવતિ યથા. એટલે એ યજ્ઞમાં ઉપદ્રષ્ટા કહેવામાં આવે યજમાન વગેરે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ કરનારના કરતાં ભિન્ન છે, તો જ એમનો એ સાક્ષી હોઈ શકે, અધ્યક્ષ હોઈ શકે. તથા અયમ આત્મા અપી ઉપદ્રષ્ટુત્વાત બુદ્ધ્યાદિભ્ય ભિન્ન એવ ભવતિ. તેવી રીતે આત્મા પણ બુદ્ધિ વગેરે ઉપદ્રષ્ટા, બુદ્ધિ પોતે સમીપ છે એના કરતાં પણ સમીપ, તર અંતરતમ
રહીને આ બધાનું દ્રષ્ટા છે અને તેથી દ્રષ્ટા હોવાને કારણે બુદ્ધિ વગેરે જે દૃશ્ય છે એ બધે ભિન્ન છે. તો એમ આત્મા બુદ્ધિ કરતાં પ્રકૃતિ કરતાં ભિન્ન હોય, જુદો હોય, કોઈ પ્રકારના સંપર્ક એક સંબંધ વગર ન હોય તો આત્મા કેવો હોય? તે આત્માના અવિકારિત્વ, નિત્યત્વ, અકર્તૃત્વ, અભોક્તૃત્વ સૂચિતમ ભવતી. પેલા બધા વિકારી જેનું જેનું દર્શન કરે છે બધા કહેવાય છે વ્યાપારી એટલે પ્રવૃત્તિ કરનાર છે, એ લોકો વિકારને પ્રાપ્ત થાય, અનિત્ય હોય, કરતા હોય, ભોગતા હોય, અલગ છે, અવિકારી છે, નિત્ય છે, અકર્તા છે, અભોગતા છે. ઉપદ્રષ્ટા શબ્દથી આ સૂચિત થાય છે. આ સમજાવ કિંચ ઉપદ્રષ્ટા અનુમંતા છે. અનુમંતા સ્વસ્વિષયેષુ પ્રવૃત્તાં નિવૃત્તાં સ બુદ્ધ્યાદીન. બુદ્ધિથી માઇન્ડ, બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, દેહ આ બધા કેવા છે? પોતપોતાની પ્રવૃત્તિની અંદર રહેલા છે, પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ કરનારા છે. ક્યારેક પ્રવૃત્તિ કરે, ક્યારેક ના કરે. પ્રવૃત્તાં નિવૃત્તાં છે એટલે ટૂંકમાં એવું નથી કે આ ઋત્વિક સતત કંઈક કર્યા જ કરતો હોય, કંઈક કરે ભાઈ શાંત પણ થઈ જાય. જે પ્રવૃત્તિ કરે નિવૃત્ત પણ થતો હોય, ઇન્દ્રિયો પણ પ્રવૃત્ત થાય, નિવૃત્ત થાય, બુદ્ધિમાં પ્રવૃત્ત થાય, નિવૃત્ત થાય, બધી વસ્તુ એટલે પ્રવૃત્તિ નિવૃત્ત. બુદ્ધ્યાદિ અનુપશ્ચાદેવ મનુતે બુદ્ધ્યતે એથી અનુમંતા. આ બધાને અનુ એટલે પાછળથી જે જાણે છે એને અનુમંતા કહેવાય. મનતા એટલે મનુતે બુદ્ધ્યતે એથી અનુમંતા, એવું મનતા કહેવામાં આવે. અનુમતિ આપનાર નહીં પરંતુ અનુબુદ્ધ્યતે, અનુ આના પછી જે જાણે છે, આ જાણે ને પછી જે જાણે છે એટલે શું થયું? બુદ્ધ્યાદીના પ્રવૃત્તિમ નિવૃત્તિમ તત્ફલમ છે અન્ય એવા જાણાત ઇત્યર્થ. ટૂંકમાં બુદ્ધિ વગેરે જે આપણો ઉપાધિ છે એ પ્રવૃત્તિ નિવૃત્તિ એ બધાનું ફળ જે છે એ બધાથી ભિન્ન એને જાણનાર છે એને અનુમંતા કહેવામાં આવે. ઉપદ્રષ્ટાનુમંતૈશ આત્મા એ શ્રુતે. બધી વસ્તુ શ્રુતિમાં ક્યાંક ક્યાંક મળે છે ખરી? દૃશ્ય ઉત્તરતાપનીય પૂર્વતા બધી શ્રુતિમાંથી આ બધા વાક્યો મળતા હોય તો એમાંથી અનુમંતાની અંદરથી શું આપણે અનુમાન કરી શકીએ? એ શબ્દથી એ તેના આત્મા દેહાદિહ પરહે અનુમંતૃત્વાદ. ઉપદ્રષ્ટા હોવાને કારણે બધા ભિન્ન છે, અનુમંતાના કારણે પણ. અનુ એટલે પાછળ અર્થ કર્યો, એના પછી, સાથે નહીં, પછી એટલે જુદો હોય ને, એમાં જુદા પણ તો ખરો. એટલે અનુ એટલે પશ્ચાત એવો અર્થ કર્યો. અનુ એટલે એમના પછી, અનુ અનુસરીને પણ થાય પણ અનુ એટલે પશ્ચાત. પશ્ચાત મનુતે, પશ્ચાત બુદ્ધ્યતે, પછીથી જાણે છે. એથી જેને જાણે છે એના કરતાં ભિન્ન છે એ તેના આત્મા દેહાદિવ્ય પરહે અનુમંતૃત્વાર. અનુમંતા શબ્દથી આ સૂચિત ફલિત થયું કે આત્મા આ દેહ ઇન્દ્રિય વગેરે કરતાં ભિન્ન છે અનુમંતા હોવાને કારણે. અનુમંતા એટલે પછીથી જાણનાર, એ જાણે એટલે જોનાર. ટૂંકમાં એમની પ્રવૃત્તિઓ છે, એમનું જ્ઞાન છે, બધાને જોનાર. તરસ્થ રીતિ જેમ તટસ્થ એટલે કશી પ્રવૃત્તિઓમાં ભાગ ના લેનાર. તટસ્થ તટ એટલે કિનારો, કિનારે ઉભેલો એને તટસ્થ કહેવાય. નદીનો પ્રવાહ છે એની સાથે એને સંબંધ નથી, એનો માત્ર પ્રેક્ષક જ છે એને તટસ્થ કહેવાય. એ પ્રકારે તટસ્થ રહીને આત્મા બુદ્ધિને બધા પ્રવાહ જે છે એને જાણનાર છે, જ્યાં પ્રકાશિત કરનાર છે. એથી આત્મન પ્રકૃતિ પ્રાકૃતેભ્ય ભિન્નત્વ સાધકમ અનુમાનમ સૂચિતમ. એટલે આ પ્રકારે આત્મા પ્રકૃતિ કરતા અને પ્રકૃતિના પ્રાકૃતિક પ્રકૃતિના કાર્ય બુદ્ધિ વગેરે કરતા ભિન્ન છે એ
અનુમંતા શબ્દથી પણ સૂચિત થયું. પરહલ ઇઝ ભિન્ન, એટલે પછી એ પ્રકારે દરેક સમાસ એવો કરવામાં આવે છે કે પરમાત્મા પ્રકૃતિ કરતા, દેહ ઇન્દ્રિયો કરતા ભિન્ન છે. ઉપદ્રષ્ટા અનુમંતા ચ, તે ચ આવે ચકાર, સમુચ્ચય, ચકાર અને ટૂંકા બધાનો સમુચ્ચય કરવો, આ બધાને એક બધાનો સમાવેશ કરવો. કિંચ ભરતા ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભરતા, બિભર્તી ઇતિ ભરતા, ટૂંકમાં જે બિભર્તી એટલે કે જે બધાને ભરણ કરે છે, ધારણ કરે છે, પોષણ કરે છે, બધાને ધારણ કરે છે એને ભરતા કહેવાય. બિભર્તી ઇતિ ભરતા, તો આત્મા બધાને ધારણ કરે છે. કેવી ધારણ કરે છે? સ્વ અવિદ્યા સ્વસ્મિન અધ્યા, એક જ એમણે જે ટૂંકમાં પ્રક્રિયા પકડી છે ને, એ દરેકે દરેકની અંદર લાગુ પાડશે. આત્મા કેવી રીતે સર્વકાળે પ્રકૃતિ કરતા સર્વત્ર એ રીતે ભિન્ન છે. પ્રકૃતિના કોઈ વિકાર, કોઈ મર્યાદાઓ, કોઈ અશુદ્ધિઓ આત્માને ક્યારે સ્પર્શતી નથી, એને માટે નિર્વિકાર છે, નિત્ય મુક્ત છે, નિત્ય શુદ્ધ છે. તો બધાને ધારણ કરે છે કેવી રીતે? સ્વવિદ્યા સ્વસ્મિન અધ્યસ્થાન મહદારી સર્વિકારાન સત્તા સ્વીપદાને વિભરતી ઇતિ ભરતા. તો આત્મા બધાને ધારણ કરે છે કેવી રીતે? તો કે આ સોનું છે એને અલંકારોને ધારણ કરે છે. આ એક દ્રષ્ટાંત, સ્થૂળ દ્રષ્ટાંત છે. કેવી રીતે આ અલંકાર છે, આ કંઠી છે, કેમ છે? સોનું છે એટલે મને આ કંઠીને છે પણ હોવા પણ કોણ પ્રદાન કરે? સોનું, સોનું લઈ લેવામાં આવે તો કંઠીમાં હોવા પણ ના રહે, તેમાં કંઠી ભાસે છે. કેમ ભાસે છે? સોનું ભાસે છે માટે. એટલે હોવું અને ભાસવું, આ કંઠીને હોવા પણ અને ભાસવા પણ કોણ પ્રદાન કરે છે? સુવર્ણ. ખરેખર તો કંઠી નામની વસ્તુ તો માત્ર આપણો ખ્યાલ છે, આ છે તો સોનું જ છે, કારણ કે આમાંથી સોનું લઈ લેવામાં આવે તો કશું બચે નહીં. સોનાને જ કંઠી કહીએ છીએ ને. આ કંઠી શું છે? સોના પરનો એક ખ્યાલ, કલ્પિત ખ્યાલ, અધ્યારોપિત ખ્યાલ એમ કહેવાય. એટલે આ સોનું જે છે એ પોતાના પર કલ્પિત કે અધ્યારોપ્ય આ કંઠી છે એને હોવા પણ ભાસવા પણ પ્રદાન કરવા દ્વારા આ કંઠીને ધારણ કરે છે. આ ટેબલ ઘણાને ધારણ કરે છે એટલે નહીં, કારણ કે છેવટે ધારણ કરવું તો આ ટેબલનો ગળો નીચે બી કે શું ધારણ કરે? છેવટે ઘણાને કોણ ધારણ કરે છે? માટી. જે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે કે સત્તા પ્રદાન કરે ધારણ કરે કહેવાય. તો તે રીતે મહદારી ટૂંકમાં પ્રકૃતિમાંથી મહત્તત્વ છે અહંકાર, આ બધાથી તત્વો જન્મ્યા. એ જન્મ્યા શું? જન્મ એટલે વેદાંત દ્રષ્ટિએ માત્ર કલ્પના કરવી, અધ્યારોપ કરવો. મૂળમાં કશોય ફેરફાર ન થાય છતાં બધું ભાસે એવું એને જન્મ કહેવામાં આવે છે. જેમ કે રજ્જુમાંથી સર્પનો જન્મ થયો, સ્વસ્મિન અધ્યસ્થાન અંતે એથી પરમાત્મા પર આ મહત્થી મને બધા વિકાર કેવા છે? કલ્પિત છે, અધ્યસ્ત છે, અધ્યારોપિત છે. સત્તા સુધી પ્રદાન જેવી રીતે રજ્જુ છે સર્પને સત્તા સુધી પ્રદાન કરવા દ્વારા ધારણ કરે તે રીતે પરમાત્મા આ પ્રકૃતિને, બધા વિકારોને, આ ઉપાધિને, જગતને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા ધારણ કરે છે. એટલે એક વધારે ગંભીર વસ્તુ કહે છે આગળ, એ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા ધારણ કરે છે. તમે ખરેખર કંઠી એવા શબ્દનો પ્રયોગ કરો તો કંઠી છેવટે એ શબ્દનો છેવટનો અર્થ શું થાય?
કંઠી એટલે નામ રૂપ છે. નામ રૂપ કોને કારણે છે? છેવટે કંઠી શબ્દ નો તો શું થશે ખબર? સોનું જ થશે. કારણ નામ રૂપ છે ને તો આગંતુક છે, છે ને નથી. પછી આગંતુક નથી જેનું એનું સ્વરૂપ જે છે સુવર્ણ, એટલે કંઠી શબ્દનો અંતિમ અર્થ કયો થાય? સોનું. તો અહીંયા કહીએ જલ તરંગ ફેન બુદ્ધબદાદી નામ. તો કલ્પના કરો કે ભાઈ મરુ મરીચિકા એટલે કે ઝાંઝવાનું જળ, એ ઝાંઝવાના જળમાં આપણને પાણી દેખાય, તરંગ દેખાય, ફીણ દેખાય, પરપોટા દેખાય, આ બધી શું છે? કલ્પનાઓ છે. શાના પર કલ્પનાઓ છે? તો કે રણભૂમિ પર. રણભૂમિમાં ઝાંઝવાનું જળ દેખાય ને. તો આ તરંગ કહો, ફીણ કહો, પરપોટો, એનો અર્થ શું થાય? જળ થાય. પણ આ ઝાંઝવાનું જળ છે એટલે એનો શું થાય? છેવટે તો રણ જ થાય ને, અરણ્ય, ટૂંકમાં મરુભૂમિ. અંતેથી મરુહુઈ સ્વસ્મિન આરોપિતાના દેહાદિ શબ્દાદિ પ્રત્યયના સ્વયં અર્થભૂત તેવી રીતે આ દેહ શબ્દ કહો, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધા શબ્દો અને દેહ શબ્દનું ઉચ્ચારણ થાય દરેક પ્રત્યય જન્મે, ખ્યાલ જન્મે, એને પ્રત્યય કહેવાય. આ બધી વસ્તુઓ જે છેવટે આ શું છે? આ બધું આત્મા પર અધ્યારોપિત છે. કારણ કે પ્રકૃતિમાંથી મહત્તત્વ બધામાંથી છે એટલે એમાંથી આ દેહ ને બધી ઇન્દ્રિયો વગેરે બને સ્થૂળ સૂક્ષ્મ શરીર. તો જેવી રીતે ઝાંઝવાના જળનો અર્થ શું થાય છે? તો કે મરુભૂમિ. તેવી રીતે આ દેહ ઇન્દ્રિય વગેરેનો અર્થ શું થાય? આત્મા જ થાય. એટલે સ્વયં અર્થોભૂતવા. અંતેથી આ મરુભૂમિ છે એ જળ શબ્દનો અર્થ થાય. ઝાંઝવાના જળનો છેવટ અર્થ શું થાય? મરુભૂમિ. આ મરુભૂમિ જે છે એ ઝાંઝવાના જળનો અર્થ બનીને ઝાંઝવા જળ એ ધારણ કરે છે, એવું કહ્યું, સત્તા શોધી પ્રદાન કરે છે. ચાલો ટૂંકમાં આ રીતે સત્તા શોધી પ્રદાન કરવા દ્વારા પરમાત્મા બધાને ધારણ કરે છે. ભરતા ભરણીએ બે પરે વેધી, ટૂંકમાં ભરતા એટલે શું છે? પોષણ કરનાર. જેનું પોષણ થઈ રહ્યું છે એના કરતાં પોષણ કરનાર જુદો હોય તો સ્વાભાવિક છે ને. ભરતૃત્વ આત્મધ્યેય વિભિન્નત્વે પૂર્વ વ્યાવર્તક જેવી રીતે આગળના વિશેષણો ઉપદ્રષ્ટા હનુમંતા તેવી રીતે આ ભરતા પણ પોષક, જેનું પોષણ કરવામાં આવે છે આ દેહેન્દ્રિય વગેરે પોષણ કેવી કરવામાં આવે છે? સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા ધારણ કરવામાં આવે છે. એ ધારણ કરાયેલા બધા કરતા ધારણ કરનાર જુદો હોય. એમ કરીને આ ભરતા શબ્દ પણ આત્મા દેહ ઇન્દ્રિય વગેરે કરતા ભિન્ન છે. એટલે એ રીતે આ બધાનું આત્મામાંથી આ બધાની બાદબાકી કે વ્યાવર્તન કરે છે. ટૂંકમાં ભરતા શબ્દને દ્વારા જેનું ભરણ થઈ રહ્યું છે, પોષણ થઈ રહ્યું, ધારણ થઈ રહ્યું છે, એ કરતા ધારણ કરતા અન્ય છે એમ ધારણ થયું છે એનો નિષેધ કરવામાં આવ્યો. વ્યાવર્તક જુદો પાડનાર તો ઉપદ્રષ્ટા હનુમંતા ભરતા પછી ભોગતા કિંજ ભોગતા ભોગતા એટલે ભોગવનાર, ભરતા એટલે ધારણ કરનાર, પોષણ કરનાર, ભરત ભોગતા એટલે ભોગવનાર. એ ભોગ્ય વિશે કદાચ જુદો જ હોય ને. ભોગતા સ્વસ્મિન અધ્યસ્તમ અવ્યક્તાદિ સ્થૂલાંતમ સ્વરમ સ્વમહાસા ચૈતન્યાત્મકેન, એ કઈ ભાઈ જુદો અર્થ કરે છે. ભૂંગતે ભોગવે છે એટલે ભોગવી એટલે શું થાય? ભોગવતા હોઈએ ને આપણે, ધારો કે ભોજન કરતા હોઈએ તો આપણે શું કરીએ? એ વસ્તુને ગળી જઈએ. ભોગવવું એટલે પોતાનામાં સમાવેલો એવું થાય ને.
તો અહીંયા પણ પરમાત્મા બધાને પોતાનામાં સમાવી લે છે. કેવી રીતે? સ્વસ્મિ અધ્યસ્તમ અવ્યક્તાદિ સ્થૂલાંતમ સર્વમ. અવ્યક્તથી માણીને એટલે બધા આખા ક્રમ દ્વારા સ્થૂળ સુધીના બધા જે છે એ બધાને કેવી રીતે શું કરે છે? તો કે આ બધાને ભૂંગતે ભોગવે છે, પોતાનામાં સમાવી લે છે, બધાને ગળી જાય છે, પોતાને સમાવી લે છે. કેવી રીતે સમાવી લે છે? સ્વમહસા ચૈતન્યાત્મક તિમિરમ રવિહિ વ ભૂંગતે. ટૂંકમાં અંધકાર હોય ને, સૂર્ય આવે ત્યારે સૂર્ય પોતાના પ્રકાશથી અંધકારને પોતાનામાં સમાવે લે, તો ભોગતા જે ભોગ્ય છે એને સમાવે લે, તે રીતે આ પ્રકાશ અંધકારને સમાવે લે, એ પ્રકાશ અંધકારનો ભોગતા કહેવાય. એવું અર્થ કરવો હોય તો સ્વસ્મિને તિરો ભાવે ભોગતા. તો ભોગતા છે ને ભોજનને પોતાનામાં તિરો ભાવેથી પોતાનામાં ગૃહ કરી દે, દૃશ્ય કરી દે, ખરું ને, સમાવી લે, પેલું રહે જ નહીં. તેવી રીતે આ પ્રકાશ છે અંધકારને સર્વ રીતે પોતાનામાં સમાવી લે એટલે એનો નાશ થઈ જાય. કેવી રીતે? આત્મા પણ આ બધી પ્રકૃતિના વિકારોને પોતાનામાં સમાવી લે, અર્થાત એ બધા એમાં છેવટે વિલીન થઈ જાય, તે બાધિત થઈ જાય. એવું કેવી રીતે? ના ભાંતિ દશાયામ નાના આત્માના સ્વયમેવ પ્રતીતોપી સમ્યક બોધશાયામ સમાત્ર અવશેષ ભવતિ ઇત્યર્થ. ભ્રાંતિના કારણે આપણે ઉપાધિને આત્મા માનતા હોઈએ, તો બીજી ઉપાધિને પણ આત્મા માનીએ એટલે ભ્રાંતિની અવસ્થાની અંદર અનેક જે આત્મા હોય એ પ્રકારે એમ પોતે હોય એવું ભાસતો હોય. સમ્યક બોધશાયામ પોતાના સ્વરૂપનો યથાર્થ બોધ થાય, ત્યારે હું જોઉં કે ભાઈ આકાશ આ ઘટાકાશને સમ્યક બોધ થાય, તો કેવો બોધ થાય? હું મહાકાશ છું. ત્યારે આકાશને ભ્રાંતિ હોય ત્યારે પોતાને ઘટાકાશ માને એટલે બીજા બધા આકાશ કદાચ જુદો માને. એટલે સમ્યક બોધ થાય ત્યારે આમાં લાઈટ દેખાતી હોય, મને હમણાં જ મારું ધ્યાન ગયું, ક્યારનું એવું હશે ખબર નથી. તો સમ્યક બોધ દશામાં ભ્રાંતિ દશામાં ઉપાધિ અહંભાવને કારણે હું અનેક માનો એક માનું છું, પણ જ્યારે મને સમ્યક બોધ થાય કે હું ચૈતન્ય છું ત્યારે કોઈ બંધન વગરનો છું, મર્યાદા વગરનો છું, એક છું, અદ્વિતીય છું. એ રીતે બધાને પોતાના અજ્ઞાનને કારણે જે કે જન્મ્યું તે બધાને જ્ઞાન દ્વારા પ્રકાશ દ્વારા પોતાના સ્વામી લીધા. ભોગતા ભોજ્યાત પરાયવેતી ભોક્તો વ્યાત્મા દેહ ભિન્નત્વે પૂર્વ વ્યાવર્તકમ વિશેષણ. આ ભોગતા છે, ભોજ્ય એટલે ભોગનો વિષય, ભોજન. ભોગતા પણ ભોજ્ય કરતા ભિન્ન હોય, તેવી રીતે આત્માને ભોગતા કહીને આ બધા દેહેન્દ્રિય વગેરે છે, પ્રકૃતિ છે, એના કરતા ભિન્ન છે. એ રીતે એના કરતા ભિન્ન કરીને બધા વ્યાવર્તકમ ઉપાધિ કરતા આત્મા ભિન્ન છે એવું ભોગતા શબ્દ દ્વારા પણ જણાવવામાં આવ્યું. ઉપદ્રષ્ટા હનુમંતા છે, ભર્તા ભોગતા મહેશ્વર. મહેશ્વર હા એટલે મહત્, અને ઈશ્વર મહત શબ્દનો મહા થઈ જાય, અને મહાન ઈશ્વર એટલે શું થાય? કઈ સંધિ થાય? આન ઈ ભેગા મળે શું થાય? હા, મહાઈશ્વર એટલે મહેશ્વર. જે મહા પણ છે ને ઈશ્વર પણ એ પ્રકાર અર્થ કરે છે. મહાંશ્ચાસુ ઈશ્વરશ્ચ એ મહેશ્વર. મહા એ મહત શબ્દમાંથી બન્યું. જે મહત પણ છે, મહાન પણ છે, ઈશ્વર પણ છે એ કર્મધારે સમાસ કરવામાં આવ્યો એને મહેશ્વર કહેવામાં આવ્યો. તો પહેલા મહા સમજાવે છે કે મહાન છે,
आत्मा महान छे पछी आत्मा ईश्वर छे ए समझावे छे जे महान पण छे ईश्वर पण छे ए महेश्वर छे तो आत्मा महान कई रीते छे अव्यक्तादवी स्थूल समत्वात महान ठुकमा अव्यक्त करता है मोटो छे ने अरे महान छे अव्यक्त सौथी वधारे प्रकृति कारण बधाथी महान होय यक्षरात परतः परः आ प्रकृति कहो अक्षर जे बधा करता पर छे एना करता पर छे એટલે પ્રકૃતિ જે પોતે મહાન છે એના કરતા એમાં મહાન છે મહતો આત્મા મહતો મહિયાન એટલે અણુ કરતા પણ અણુ છે મહાન કરતા મહત કરતા પણ મહાન છે ઇતિ શ્રુતેહ તો મહત્વમપી આત્મનઃ દેહાદિ ભિન્નત્વે હેતુ આત્માને મહાન એમ કહીને પણ આ દેહ વગેરે બધા અલ્પ છે એ રીતે આત્મા મહાન છે માટે દેહ વગેરે કરતા ભિન્ન છે એટલે એ દરેક શબ્દમાં એમને આ પ્રકારની યુક્તિ એટલે એ બધા હેતુ ગર્ભ બધું હેતુ ધરાવનારા વિશેષણો છે કયો હેતુ છે કે આત્મા આ ઉપાધિ કરતા પર છે અન્ય છે ભિન્ન છે આત્મા દેહાદિભ્ય ભિન્ન મહત્વાદ આકાશવત આ દેહ વગેરે ઘણાની જેમ અલ્પ છે સીમિત છે આકાશ કેવું છે વ્યાપક છે તે ઘણા બધા ભિન્ન છે તેવી રીતે આત્મા પણ વ્યાપક છે માટે અલ્પ દેહાદી કરતા ભિન્ન છે મહત્વમ અપરિચ્છન ટૂંકમાં આકાશ એમ કેવું છે અપરિચ્છન છે અમર્યાદિત છે તેવી રીતે આ આત્મા મહાન છે અમર્યાદિત છે નહીં પરિપૂર્ણસ્ય વસ્તુનઃ પરિચ્છિન્નત્વં દેહાન્યત્વ સંભવતિ ટૂંકમાં જે આત્મા પરિપૂર્ણ છે એ સીમિત પણ ના હોય તો પરિપૂર્ણ ના કહેવાય આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિમાં એક પણ ના હોય એટલે પરિપૂર્ણ ના કહેવાય અંતે જે બધા કરતા ભિન્ન છે અને અપરિચ્છિન્ન છે એ કોણ છે મહાન પણ ઈશ્વર પણ છે ઈશ્વર શબ્દનો અર્થ આગળ કરે એ જ પ્રકારે કરે છે અત્યારે ઈશ્વરનો અર્થ શાસક થાય પણ કેવો શાસક છે સંનિધિ માત્રથી શાસક છે ટૂંકમાં મુખ્ય અર્થમાં શાસક પણ ધરાવતો નથી સંનિધિ માત્રથી શાસક છે કેવી રીતે ચુંબકસ્ય સંનિધૌ અયવ યસ સંનિધિ માત્રેણ બુદ્ધ્યાદિસ્વરમ જડમ ચેષ્ટતે સા આત્મા ઈશ્વર ઈશનશીલ સર્વપ્રવૃત્તિ હેતુ ઈશનો ચેષ્ટા કરવામાં આવ્યો એટલે કે ઈશ ચેષ્ટ તે ચુંબક જેવી રીતે પોતાની સંધિ માત્રથી લોખંડના રચકણો છે એને પ્રવૃત્ત કરે ગતિમાન કરે ચેષ્ટે ચેષ્ટિત કરે ચેષ્ટાવત બનાવે તેવી રીતે આત્મા પણ આ બધી પ્રકૃતિને પોતે સંદિધિ માત્રથી ચેષ્ટાવાન બનાવે છે માટે ઈશ્વરે આ આવો ઈશ્વરનો તો આગળ કર્યો હતો એટલે સગુણ બ્રહ્મ એવો તો ઈશ્વરનો ના થાય ટૂંકમાં ઈશ્વર શબ્દ નો પણ આ રીતે નિર્વિશેષ બ્રહ્મ જ થાય ઈશ્વર ઈશ્વરશીલ સર્વપ્રવૃત્તિ હેતુ આ પ્રકારે આત્મા પોતાની સંધિની માત્રથી આ ઉપાધિની પ્રવૃત્તિનો હેતુ છે માટેને ઈશ્વર કહેવામાં આવે ઈશાનો ભૂત ભવ્ય છે એ તે શ્રુતે કઠોપનિષદ ભૂત અને ભવ્યનો ઈશાન છે આમાં પણ ભિન્ન આવી ગયો આત્મા પ્રકૃતિ તત્કાર્યભ્ય ભિન્ન ઈશ્વરત્વાત રાજવત અહીંયા રાજા રાજા જેવે તે પોતાની સંનિધિ માત્ર છે પોતાના સચિવો હોય પોતાના નોકર ચાકર બધા હોય સેવકોને જે જેવી રીતે સક્રિય બનાવે છે કશું કયા વગર હોવા માત્ર છે એટલે આ લોકો રાજાની શું જરૂરિયાત છે જાણે સ્વયં કાર્યરત થતા હોય છે આમ પોતાની સંનિધિ માત્ર જેવા રાજા પોતાના સેવકોને સક્રિય બનાવે તેવી રીતે પરમાત્મા પણ સંનિધિ માત્ર જે આ પ્રકૃતિને સક્રિય બનાવે છે ઇતિ અને રાજા જેવી રીતે જેને સક્રિય બનાવે સેવક કરતા ભિન્ન હોય તેવી રીતે આ ઈશ્વર પણ આ બધા જગતથી પ્રકૃતિ ભિન્ન છે ઈશ્વર આત્માને ઇતર ભિન્નત્વ હેતુ તેથી
ઈશ્વર કહેવા દ્વારા પણ આત્મા પ્રકૃતિ કરતાં ભિન્ન છે, મહાન કહેવા દ્વારા પણ ભિન્ન છે, પ્રકૃતિ અલ્પ છે. ઈશ્વર કહેવા દ્વારા પણ ભિન્ન છે, પ્રકૃતિ કેવી છે? ઈશિત છે, ચેષ્ટિત છે. આ ચેષ્ટિતા છે. તેન પ્રકૃતિ તદ્વિકાર તદ્ધર્મ તત્કર્મ તદવસ્થાય હૈતૃકમાં આ કારણથી, એને કારણે આત્મા પ્રકૃતિ એની અવસ્થાઓથી અને વિકારથી કાર્યથી એને લેશ માત્ર સંબંધ નથી. આ બધે આ કેમ કહે છે કે આ દેહ આ ઉપાધિના સંદર્ભમાં આત્મા નિરૂપણ થઈ રહ્યું છે. ભગવાન દેહેસ્મિન પુરુષ પર અસ્મિન દેહ પુરુષ પર આ દેહમાં પુરુષે છે, બધા કદાચ ભિન્ન છે. આમ દેહના સંદર્ર્ભમાં કારણ કે આત્માનો બોધ અપાઈ રહ્યો છે માટે આ પ્રકારે આત્મનિરૂપણ થયું. મહાંશાસૌ ઈશ્વરશ્ચ મહેશ્વર. મહાન કારણ કે એના માપમાં મહાન છે પ્રકૃતિ કરતા, એના માપમાં મહાન છે પ્રકૃતિ કરતા. ઈશ્વર એટલે પ્રકૃતિનો ચેષ્ટિતા છે, માટે ઈશ્વર છે. તે મહાન પણ છે અને ઈશ્વર પણ છે. માપમાં મહાન છે એટલે અસીમિત છે, પરિપૂર્ણ છે. અને ઈશ્વર છે સંદિધિ માત્ર છે, કૂટસ્થ છે, અસંગ છે, ચિરેક રસ છે. આમ પરમાત્મા પરિપૂર્ણ છે, કૂટસ્થ નિર્વિકાર છે, અસંગ છે, ચિત સ્વરૂપ છે, એક રસ છે. એમનું માનવું કે આત્મા અને અનાત્મા બે ભિન્ન વસ્તુઓ છે. ઇતિ વિશેષણ શટકેન વ્યવસ્થાપિતમ. ઉપદ્રષ્ટા, હનુમંતા, ભર્તા, ભોક્તા, મહાન અને ઈશ્વર આમ છ કયા. ઇતિ એટલે આને બે વિશેષણ કહેવામાં આવ્યા. મહેશ્વરને મહાન અને ઈશ્વર એ બે કહેવામાં આવ્યા, એમ કહીને વિશેષણ શટકેન આ છ વિશેષણોથી આ પ્રકારે વ્યવસ્થાપિત થયું. કેવી રીતે આત્મા આ પ્રકૃતિ કરતાં ભિન્ન છે. અને આ વિશેષણો દ્વારા પણ કહેવામાં આવ્યું કે મહાન છે, પરિપૂર્ણ છે, ચિદેક રસ છે, નિર્વિકાર છે, કૂટસ્થ છે, અસંગ છે. આ રીતે ઉપાધિના સંદર્ભમાં આત્મા તાત્મ તત્વનું ચિંતન કરવા માટેની સામગ્રી પણ આપવામાં આવી. કેવી રીતે આત્માનું ચિંતન કરવું, ધ્યાન કરવું? ઉપાધિને પણ જાણીએ છીએ, ધર્મને જાણીએ છીએ, અવસ્થાને જાણીએ છીએ, કાર્યને જાણીએ છીએ. એ બધા વિલક્ષણ છે. ભિન્ન એટલે વિલક્ષણ, ભિન્ન એટલે જુદો નહીં પણ એના બધા વિલક્ષણ. અર્થાત ઉપાધિને આત્માને કોઈ પ્રકારનો સંબંધ નથી, સંપર્ક નથી, કશું જ નથી. છતાં જાણે કે દેહસ્મિન, જાણે કે આ દેહમાં છે એવું કહેવામાં આવ્યું, જાણે કે આકાશ ઘડામાં છે એમ કહેવામાં આવે. અને તેથી એ ઘડાના સંદર્ભમાં આકાશનું નિરૂપણ કરવું હોય તો આ પ્રકારે થાય. તેમાં એક ઘડો છે. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંગાથ જાણે કે ઉપાધિ ઘડા સમાન છે. તો ઘડામાં જેમ આકાશ સીમિત હોય એમ લાગે તો આકાશના સ્વરૂપ પર આપણે ચિંતન કરીએ ત્યારે ખબર પડે કે એ બધા ખ્યાલ તો ભ્રમ છે. તે જાણે કે હું દેહમાં છું, દેહ સાથે સંબંધિત છું, સંકળાયેલો છું, માલિક છું, વગેરે અહમ છું, મમ છું, એને કારણે આ ઉપાધિના અનેક બધા જે ગુણો કહો, મર્યાદાઓ છે, એ બધી જાણે કે આત્મા આરોપિત કરવામાં આવી છે, એ પ્રકારનો ખ્યાલ સેવામાં આવે છે. પર એટલે ભિન્ન કહેવા દ્વારા વિવેક સવારે કહેવામાં આવ્યું કે વિવેકના અભાવને કારણે આત્માને અંતઃક એક માનવામાં આવે છે. એના માટે સુખ એ અંતઃકરણનો ધર્મ છે અને સુખી એવો ભ્રમ સેવામાં આવે. તો તે રીતે અહીંયા વિવેક કરવામાં આવે કે ઉપાધિ છે એમાં તો બધા કયા ધર્મ જાણીએ જ છે. તો આત્માને ઉપાધિ કદાચ ભિન્ન ન જાણવાને કારણે વધ એક માનવાને કારણે જે પ્રકારના ભ્રમ સેવામાં આવે છે તે બધું
બધું દુઃખ કે સંસાર ઉત્પન્ન કરે છે. તો આ રીતે વિવેક કરવામાં આવ્યો. કેવી રીતે? આત્માના આત્મા વિવેક દ્વારા આપણે આત્માના સ્વરૂપને જાણી શકીએ. એ રીતે અવિવેકને કારણે, એટલે ભ્રમને કારણે જે બધા અલ્પતાના ખ્યાલ સેવામાં આવે છે, જેને કારણે સર્વ દુઃખ આપણે અનુભવીએ છીએ, ઊભું કરીએ છીએ. ખરેખર તો આ તો દુઃખ હોય જ નહીં, પણ આ પ્રકારે આપણે ઊભું કરીએ છીએ, દુઃખી થઈએ છીએ. તો મુક્ત થવા માટેનો આ ઉપાય કરવો. ત્યારે સવારે મુમુક્ષુસ છે, મુમુક્ષોદન આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. તો મુમુક્ષ આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. ઉપદ્રષ્ટા હનુમંતા ભર્તા ભોક્તા મહાન ઈશ્વર છ વિશેષણ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.